અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। गुजरात सरकार शाळाना बाळकोने आधुनिक शिक्षण साथे जोड़वा मांगे छे, पण हजी राज्यनी प्राथमिक शाळाओमां भणता गरीब विद्यार्थीओने पाठ्यपुस्तको नथी मळ्या। नवसारी जिल्लानी प्राथमिक शाळाओमां धोरण 3 थी 8 नी एकम कसोटी शरू थई छे, परंतु घणी शाळाना विद्यार्थीओने हजी पाठ्यपुस्तको नथी मळ्या। तो केवी रीते भणशे गुजरातना सवालो उठवा पाम्या छे। प्राथमिक शाळाओ शरू थई તેને 2 મહિના વીતવા જઈ રહ્યા છે, પરંતુ નવસારી જિલ્લાની ઘણી શાળાઓમાં હજી સુધી પાઠ્યપુસ્તકો મળ્યા જ નથી। હજી પાઠ્યપુસ્તકો નથી મળ્યા ત્યાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓના મુખ્ય વિષયોની એકમ કસોટી શરૂ કરવામાં આવી, સાથે જ એકમ કસોટી માટે આપવામાં આવતી ઉત્તર પુસ્તિકા પણ સરકારે પહોંચાડી નથી। જો કે ગત વર્ષની પુસ્તિકામાં કસોટી લખવા માટેની સૂચના આપવામાં આવી, જે પાઠ્યપુસ્તકો ન મળવા છતાં વિદ્યાર્થીઓની કસોટી લેવા સામે વિદ્યાર્થીઓને વાલીઓમાં કચવાટ ઊભો થયો છે। તો આવા સંજોગોમાં ધારાસભ્ય દ્વારા કેવી રીતે ભણશે ગુજરાત નો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે। નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવસારી, ચીખલી, ગણદેવી, ખેરગામ તેમજ જુદી જુદી વિસ્તારોમાં જુદા જુદા ગ્રામ્યમાં સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીની પુસ્તિકાઓ હજુ સુધી મળવા મળી નથી। અને 19 તારીખે અને 21 તારીખે એકમ કસોટી લેવામાં આવી રહી છે, ત્યારે પુસ્તિકા વગર બાળકો કેવી રીતે પરીક્ષા આપશે અને એમની ઉત્તર વહીના રૂપમાં પણ જે ચોપડી આપવામાં આવે છે એ ચોપડી પણ આપવામાં આવી નથી। તો કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે બાળકો પુસ્તિકા વગર પરીક્ષા આપશે? પુસ્તકો ન પહોંચ્યા હોવાની વાતને પ્રાથમિક શિક્ષણ વિભાગે નકારી છે। શિક્ષણ વિભાગ અનુસાર જિલ્લાની તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયા હતા, ત્યારે ક્યાંક વિદ્યાર્થીઓની વટઘટના કારણે સમસ્યા હોય તો તેનું પણ શિક્ષકો દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે। જ્યારે ઓનલાઈન શિક્ષણ ન થઈ શકે એવા વિસ્તારોમાં શાળાના શિક્ષકો ફળિયા અને શેરી શિક્ષણ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે, જેના કારણે નવસારી જિલ્લાનો રાજ્યમાં પ્રથમ ક્રમ પણ છે। જી, આજથી 3 દિવસમાં ધોરણ 3 થી 8માં એકમ કસોટી લેવાની છે અને તે માટે પ્રશ્નપત્રો આવી ગયા અને તમામ શાળાઓ સુધી પહોંચાડી દેવામાં આવેલા છે। અને ફળિયા વર્ગો જે ચાલે છે ત્યાં આગળ શિક્ષકો આજે જ્યારે શેરી શિક્ષણમાં જાય છે ત્યાં આગળ તેમની હાજરીમાં લે અથવા વાલીની હાજરીમાં બાળક પોતાની પરીક્ષા આપી શકે છે। આ એકમ કસોટીથી બાળકોમાં ખરેખર કેટલું ગ્રહણ થયું છે અત્યારે કોવિડ સમયમાં, જ્યારે શિક્ષકો જ્યારે ફળિયા દ્વારા અને ઓનલાઈન શિક્ષણ જ્યારે ગાંધીનગર દ્વારા બી આપવામાં આવતું હોય છે પાઠ્યપુસ્તક અરે GCRT દ્વારા અને સાથે સાથે અમારા શિક્ષકો દ્વારા પણ અહીંયા માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા જ્યારે એમને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જ્યારે શિક્ષણ આપવામાં આવે છે ત્યારે એની ઇફેક્ટ કેવી થઈ તે સમજવા માટે સમગ્ર રાજ્યમાં એક સાથે એકમ કસોટીનું આયોજન ધોરણ 3 થી 5 માટે પર્યાવરણ અને ગણિત અને ધોરણ 6 થી 8 માટે વિજ્ઞાનનું આયોજન થયેલું છે। આપના કયા પ્રમાણે પાઠ્યપુસ્તકો, તો નવસારી જિલ્લાની હું વાત કરું તો એક પણ જગ્યા એવી છે નહીં। ગઈકાલે પણ જ્યારે મને આવી માહિતી વોટ્સએપ દ્વારા કોઈકે મોકલી હતી ત્યારે મેં તપાસ કરી લીધી તમામ TPOને કે કોઈ પણ શાળા એવી નથી કે જ્યાં આગળ પુસ્તકો મળ્યા ના હોય, તમામ પુસ્તકો મળી ગયેલા છે। જ્યાં કદાચ વિદ્યાર્થી સંખ્યા કેવાક વધઘટ થયેલી હોય તો તેના માટે બી સૂચના પહેલેથી જ અમે આપેલી છે કે ભાઈ વધારે હોય ત્યાં આગળ વિદ્યાર્થી સંખ્યા વધી હોય ત્યાં આગળ પર્યાપ્ત પહેલાં ઇન્ડેન્ટમાં જે આપેલા હોય એના કરતાં વિદ્યાર્થીનો પ્રવેશ વધુ થયો હોય તો એવા બાળકોનું એડજસ્ટમેન્ટ કરી લેવાનું, લગભગ એડજસ્ટમેન્ટ થઈ ગયું છે એવું TPOનો ગઈકાલે રિપોર્ટ આવી ગયો છે, એટલે એવું કંઈ છે નહીં। પ્રાથમિક શાળાઓમાં સરકારની નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો આપતી હોય, પરંતુ એ જ પુસ્તકો જ્યારે બજારમાં મળતા હોય અને શાળામાં ન મળે ત્યારે કાર્ય પદ્ધતિ સામે સવાલ જરૂર ઊભા થાય। પરિમલ મકવાણા, D9 ન્યૂઝ, નવસારી।